શ્રી કૃષ્ણ બાળકો, આપણું પ્રથમ સત્ર પૂરું થઈ ગયું છે. હવે દ્વિતીય સત્ર ચાલુ કરીશું. વિદ્યાર્થીઓ, આપણે પ્રથમ સત્રમાં યુનિટ 54 સુધી અભ્યાસ કર્યો હતો. હવે યુનિટ 55 નીચેની પ્રથમ અને બીજી એબીસીડીમાં અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી અર્થ. વિદ્યાર્થીઓ, આ પ્રથમ એબીસીડી છે અને આ બીજી એબીસીડી છે, અને અહીંયા શું છે? ગુજરાતી અર્થ કે પ્રથમ અને બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો. તો આ બંને અંગ્રેજી મૂળાક્ષરો છે. ગુજરાતી અર્થ, તો નીચે ગુજરાતી અર્થ આપેલા છે. અને પહેલી એબીસીડીનો એ કહેવાય આ બીજી એબીસીડીનો એ, અને નીચે ગુજરાતીમાં શું કહેવાય? અ. આને બોલાય એ, પણ એનો ગુજરાતી અર્થ શું લખાય? અ. બી, બીને શું કહેવાય? બ. સી, આ પણ સી. અને ક, અને વંચાય શું? સી. અને એને ગુજરાતી અર્થમાં ક. ડી, ડી. આને શું કહેવાય? ડ. અને દ પણ કહેવાય. આને ઉચ્ચાર શું કહેવાય? ડી. ડ અને દ. ઈ, આ પહેલી એબીસીડીનો ઈ, આ બીજી એબીસીડીનો ઈ. આને શું વંચાય? ઈ. અને એ, બંનેમાંથી ગમે તે ચાલે. એફ, એફ. ફ, જી, જી. ગ, એચ, એચ. હ, આને વંચાય શું? એચ. ગુજરાતીમાં શું કહેવાય? હ. આઈ, આઈ. ઈ, જે, જે. જ, કે, કે. ક, એલ, એલ. લ, લ પણ કહેવાય. અને ળ પણ કહેવાય. આ પહેલી એબીસીડીનો એલ, આ બીજી એબીસીડીનો એલ. એમ, એમ. આ પહેલી એબીસીડીનો એમ, આ બીજી એબીસીડીનો એમ. એને શું કહેવાય? મ. એન, એન. ન, ઓ, ઓ. ઓ, આ પહેલી એબીસીડીનો ઓ મોટો આવે. પી, બીજી એબીસીડીમાં ઓ કેવો આવે? નાનો. પી, પી. પહેલી એબીસીડીમાં મોટો પી આવે અને બીજી એબીસીડીમાં નાનો પી આવે. પીને શું કહીશું? પ. પીને શું કહેવાય? પ. ક્યુ, ક્યુ. ક્વ, ક્યુ, ક્યુ. ક્વ. આર, આર. ર, આને શું કહીશું? આર, આર. ર, આ પહેલી એબીસીડીનો એસ છે, આ બીજી એબીસીડીનો એસ છે. પહેલી એબીસીડીમાં મોટો એસ, બીજી એબીસીડીમાં નાનો એસ. આને શું કહેવાય? સ. ટી, ટી. ટ, ટ પણ કહેવાય અને ત પણ કહેવાય. બંનેમાંથી ગમે તે ચાલે. યુ, યુ. અ, ઉ પણ કહેવાય અને અ પણ કહેવાય. વી, વી. વ, આ પહેલી એબીસીડીનો વી મોટો આવે, બીજી એબીસીડીમાં વી નાનો આવે. વી, વી. વ, ડબલ્યુ, ડબલ્યુ. વ, એક્સ, એક્સ. ક્ષ, એક્સ મોટો છે, આ એક્સ કેવો છે? નાનો. પહેલી એબીસીડીનો વાય, આ બીજી એબીસીડીનો વાય. આને શું કહેવાય ગુજરાતીમાં? ય. ઝેડ, ઝેડ. જ, આ મોટો ઝેડ દેખાય છે, આ નાનો ઝેડ છે. ઝેડ, ઝેડ. જ, યુનિટ 56. જે પ્રમાણે આપણે ઉપર પહેલી એબીસીડી અને બીજી એબીસીડીના ગુજરાતી અર્થ શીખ્યા, તે જ અર્થ નીચે લખવાના છે. યુનિટ 56, નીચેની પ્રથમ અને બીજી એબીસીડીના
अंग्रेजी मूळाक्षरो सामे गुजराती अर्थ लखवाना छे। जे प्रमाणे मैं ऊपर तमने समझाव्युं पहली अने बीजी एबीसीडी ते प्रमाणे नीचे तमारे जे अंग्रेजी मूळाक्षरो आपेला छे तेनी सामे गुजराती अर्थ लखवाना छे। एनी सामे अ, बीनी सामे ब, सीनी सामे क, डीनी सामे ड अथवा द, ईनी सामे ई अथवा ए, एफनी सामे फ, जीनी सामे ग, एचनी सामे ह, आईनी सामे ई, जेनी सामे ज, केनी सामे क, एलनी सामे ल, एमनी सामे म, एननी सामे न, ओनी सामे ओ, पी प, क्यू क्व, आर र, एस स, टी त अथवा ट, यू अ अथवा उ, वी व, डबल्यू एटले व, एक्स एटले क्ष। तो विद्यार्थीओ तमारे यूनिट 55 अने 56 अंग्रेजीनी चार लीटीवाळी नोटमां लखवानुं छे अने तेनुं वाँचन करता रहेवानું, જેથી તમને પહેલી એબીસીડી અને બીજી એબીસીડી સામે ગુજરાતી અર્થ પણ મોઢે કરી દેવાના, સારા અક્ષરે લખવાનું છે અને તેનું રિવિઝન કરતું રહેવાનું। જય સ્વામિનારાયણ।